આપણે ગઈકાલે પ્રધાનમંત્રી આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી, આહવાન કર્યું, અપીલ કરી અને નમ્ર વિનંતી કરી કે એપ્રિલની આવતીકાલે રવિવારે 9:09 બધા જ પોતાના ઘરની લાઇટ બંધ કરે અને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, બેટરી અને મોબાઈલની લાઇટ ચાલુ કરી આપણે ઉજાળા તરફ જવાનું છે, અંધારને પડકાર આપવાનો છે. અંધારાને એવી રીતે કોરોના વાયરસ જે દેશમાં અને આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એને અટકાવવા માટે આપણા પ્રધાનમંત્રીની નરેન્દ્રભાઈની જવાબદારી છે જ, પણ એના કરતાં વધારે વધારે જવાબદારી આપણી પોતાની છે, દરેક જનતાની જવાબદારી, દરેક જવાબદારી સમાજના જવાબદારી, વ્યક્તિની જવાબદારી. એ આવતીકાલે બધા જ ઘરમાં બહાર નથી નીકળવાનું, પોતાના દરવાજા પાસે, બાળકની પાસે, અને આ 9 મિનિટ સુધી આ કાર્યક્રમ આપણે ચલાવવાનો. બધાને તમારી નમ્ર વિનંતી છે, તમે બધા જ આમાં ભાગ લેજો અને સમર્થન આપવાની બહુ જરૂર છે આપણાને. જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી એ કોરોનાને અટકાવવા માટે, એને અપીલને આપણે સમર્થન આપવાનું અને સાથ આપવાનો અને સહયોગ આપવાનો. જેમ આપણા દેશ અને દુનિયાની અંદર જે ડૉક્ટર્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ દરેક જગ્યા, અમારા દમણના DIG સાહેબ, SP સાહેબ, ચીફ ઓફ પોલીસ, અમારા કલેક્ટર દાદા એમના દમણ દીવના, એમના અભિનંદન, વર્કરોને, આંગણવાડી વર્કરોને અને જે બહાર નીકળીને પોતાનો જીવ જોખમમાં મૂકીને જે કોરોના લડાઈમાં બહાર નીકળી રોડ પર આવી ઘરે ઘરે જઈને જે ટ્રીટમેન્ટ આપે એમને ખૂબ અભિનંદન, ધન્યને પાત્ર છે. શિર સલામત તો પાઘડી હજાર આપી કહેવત છે, તેમ આપણે સારા રહેશું તો દુનિયા જોશું. ખરેખર આ સમય એવો કઠિન સમય છે, એને આપણે કોરોનાને નાબૂદ કરવા માટે આપણે ઘરમાં બેસીને લડાઈ કરતા છે, પણ જે બહાર બેસીને, બહાર જઈને ફિલ્ડમાં લડાઈ કરે એમને અભિનંદન, સલ્યુટ કરવું જોઈએ આપણે. તો આ સમય એવો છે, આપણે બધા સાચવી લેવાનો ને આપણા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન અને અપીલ કરી એને સાથ અને સમર્થન આપવાની જરૂર છે. ધન્યવાદ સર. ખાસ કરીને અમારા દાદરાનગર અને દમણીના પ્રસાદ શ્રી પોલભાઈ પટેલને એની નેટવર્કમાં જે કામ ચાલી રહ્યું છે, તો ખરેખર રિયલી અમારા દમણી અને વલસાડ જિલ્લામાં કોઈ એવો કેસ નથી, બધા નેગેટિવ છે, પોઝિટિવ કોઈ કેસ નથી. અમે ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ અને પ્રભુભાઈ ઘણું બધું ધ્યાન આપી રહ્યા છે અમારા પ્રસક શ્રી પ્રફુલ પટેલ, એમને બી અભિનંદન અને ધન્યવાદ.